नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? तो विद्यार्थी मित्रों, धोरण 9 मां आपणो विषय छे सामाजिक विज्ञान। तो आ सामाजिक विज्ञान मां आपणे जे बंधारणना जे युनिट छे बरोबर एनी आपणे शुरुआत करेली, तो 8मा युनिट थी आपणे जे शुरुआत करी हती तेना विशे आपणे लास्ट लेक्चर नी अंदर आपणे बंधारण एटले शुं, बंधारणनुं महत्व समझावो, बंधारणनी जे घडतर प्रक्रिया छे तेना विशे, पछी आपणे जोयुं तो आमुख एटले शुं, आमुखनुं महत्व, आमुखना आधारस्तंभ, एमां आधारस्तंभमां आपणे त्रण वस्तु जोई हती। आमुखनी अंदर जे सुधारो करवामां आवेलो हतो 42मो बंधारणीय सुधारो बरोबर, एनी अंदर कया कया प्रकारना शब्दो उमेरवामां आवेला, ए उमेरेला शब्द आपणे लास्ट लेक्चरनी अंदर अभ्यास કર્યો હતો। તો અને હવે જે આપણો જે નેક્સ્ટ આપણો જે આજનો ટોપિક છે એ જે ભારતના બંધારણના મૂળભૂત જે લક્ષણો છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છે, એટલે બંધારણના લક્ષણો, બંધારણના લક્ષણો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ મિત્રો। તો એ પહેલા આપણે જે રીતે પ્રશ્નોતરી કરીએ છીએ તે બરોબર, અમુક પ્રશ્ન જે છે એ હું તમને પૂછું, તમારે એનો મને જવાબ આપવાનો રહેશે કોમેન્ટ બોક્સની અંદર અત્યારે ને અત્યારે। તો પહેલો સવાલ, બંધારણની કામગીરી કઈ તારીખથી શરૂ કરવામાં આવી હતી? બંધારણની કામગીરી કઈ તારીખથી શરૂ કરવામાં આવેલી હતી, એટલે તારીખ આપી દેવાની, મહિનો આપી દેવાનો અને સાલ પણ આપી દેવાની બરોબર। પછીનો સવાલ, બંધારણ સર્વાનુમતે ક્યારે પસાર કરવામાં આવેલું હતું? બંધારણ સર્વાનુમતે ક્યારે પસાર કરવામાં, જો આ બધું આપણે આ જે પ્રશ્ન જે તમને હું પૂછું છું એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા એ જ છે બરોબર। જો તમને ન આવડતા હોય તો ફરીવાર પાછો યુટ્યુબ ચેનલમાં તો આપણા વિડીયો અપલોડ છે જ તે બરોબર, તો એમાં યુટ્યુબ ચેનલમાં જાઓ પાછા અને એમાંથી તમને વિડીયો બધા મળી રહેશે અને વિડીયો જોવો તમે અને સમજો બરોબર। જો જવાબ ન આવડતા હોય તો જ, બાકી જરૂર નથી। આગળ વધીએ કે બંધારણ સર્વાનુમતે ક્યારે પસાર કરવામાં આવ્યું તો એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો છે। પછી એમાં ને એમાં પાછો ત્રીજો સવાલ, તો બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવેલો છે? બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવેલો છે, આના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર દેવાના છે। પછીનો સવાલ, બંધારણ આખું જ્યારે કમ્પ્લીટ થયું બરોબર, તો એ સમયે કુલ કેટલી બેઠકો મળી હતી? આખું બંધારણ આખું જ્યારે કમ્પ્લીટ થયું બરોબર, તો એ જે કુલ બેઠકો કેટલી મળેલી, આના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર દેવાના છે બરોબર। આ બધા જ સવાલ કેવા છે, અગત્યના આઈએમપી સવાલ કહેવાય, વારે વારે પરીક્ષાની અંદર પૂછાતા સવાલ છે ને એ જ હું તમને વિડીયોની અંદર પૂછું છું, યાદ રાખવાનું। તમારી વાર્ષિક એક્ઝામ હોય, નવમાસિકની એક્ઝામ હોય, કોઈ પણ હું જે તમને સવાલ પૂછું છું એ બધા કેવા છે, બધા જ આઈએમપી સવાલ કહેવાય, અગત્યના સવાલ બરોબર। તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે એ સમાજવાદી શબ્દ, બિન સાંપ્રદાયિક એ આપણે ભણી ગયા હતા અને હવે આપણે જે છે એ બંધારણના મૂળભૂત લક્ષણો ભણવાના છે। તો લક્ષણો એટલે શું, કે આવી આવી વસ્તુ હોય તો જ આ કહેવાય, નહીં તો કહેવાય જ નહીં। આપણે નથી દવાખાને જતા હોય બરોબર, તો દવાખાને આપણને ડૉક્ટર કે બોલો તમને શું થાય છે, તો આપણે કે મને થોડુંક નબળાઈ જેવું છે, માથું દુખે છે, શરીર ભારે ભારે લાગે છે, આમ ચાલવાનો પ્રયત્ન કરું તો મને આમ અણશક્તિ જેવું આવી ગયેલું હોય, તો આ બધા એના લક્ષણો કે એના આધારે ડૉક્ટર છે એ રોગ પકડતા હોય છે કે નહીં, આવા રોગ છે, આ જે લક્ષણ છે આ જ રોગના હોય શકે અને એ રીતની દવા આપતા હોય છે। તો દરેક વસ્તુના હંમેશા શું હોય છે, લક્ષણ, એમ બંધારણના પણ શું હોય છે, લક્ષણ, આ વસ્તુ તો હોવી જ જોઈએ બરોબર। એટલે બંધારણના મૂળભૂત લક્ષણો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો એમાં જે પહેલું છે એ છે લિખિત દસ્તાવેજ, લિખિત શબ્દ છે યાદ રાખજો, લેખિત નહીં, લિખિત દસ્તાવેજ,
भारत नु बंधारण केवु छे? लिखित दस्तावेज छे। केवु छे? लखाण वाळु दस्तावेज छे आपणो, बरोबर। तो जोईए, ब्रिटन अने इजरायल सिवाय बधा ज लोकशाही देशोमां लिखित बंधारण छे। क्यां कीधुं एने? ब्रिटन अने इजरायल, इजरायल सिवाय बधा ज लोकशाही देशोमां, बधा ज लोकशाही देशोमां लिखित बंधारण। તેનો મતલબ એમ થઈ ગયો, બ્રિટન અને ઇઝરાયલની અંદર જે છે એ લેખિત દસ્તાવેજ એટલે લેખિત બંધારણ નથી, એ મૌખિક હોઈ શકે। જો આ તો બધું એવી વસ્તુ પોતપોતાના દેશ ઉપર આધારિત હોય, અને એમાંય તે પાછું બધા જ લોકશાહી દેશ, તો ભારત દેશ એ કેવો છે? લોકશાહી દેશ। આ શબ્દ પરિચિત આપણે થઈ ગયા, યાદ કરો આમુખના આધાર સ્તંભમાં તે પહેલો જ શબ્દ હતો લોકશાહી, બરોબર। તો બ્રિટન અને ઇઝરાયલ સિવાય બધા જ લોકશાહી દેશોમાં કેવું બંધારણ છે? લિખિત બંધારણ છે। તો બ્રિટન અને ઇઝરાયલમાં મૌખિક હોઈ શકે। ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને લિખિત સ્વરૂપ રાખવાનું જે છે એ મુનાસિબ માન્યું હતું। એટલે ભારતના જેટલા જેટલા ઇતિહાસો છે, પૂર્વ ઇતિહાસકારો છે, આપણને જે અવશેષો મળેલા છે, ઉત્ખનન કરેલા જે કઈ પ્રદેશો છે આપણને મળેલા છે, એના આધારે એવું સારું લાગ્યું હશે કે આપણું બંધારણ હંમેશા કેવું હોવું જોઈએ? લિખિત હોવું જોઈએ, બરોબર। તો ભારતની સામાજિક ભૌગોલિક, ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અથવા અને ઇતિહાસને ધ્યાનમાં લઈ લિખિત સ્વરૂપ રાખવાનું મુનાસિબ માન્યું। ભારતનું બંધારણ શા માટે જે છે એ લેખિત છે એનું એક કારણ આપ્યું કે સામાજિક પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ, જે કઈ પરિસ્થિતિ છે અને આપણો ઇતિહાસ જે છે, તો આપણને કઈ રીતે માહિતી મળે છે? તો આપણને જે માહિતી મળે છે બધા ક્યાંક ને ક્યાંક કવિઓએ, એ સમયગાળાના ઋષિ મુનિઓ એ બધું કાંક લખાણ સ્વરૂપે હશે તો જ આપણે કહી શકીએ, નહીં તો કહી શકીએ નથી, કહી શકવાના। મૌખિક હોય તો આવતી પેઢીને શું સમજાવું? નો સમજાણું તો, નો યાદ રહ્યું તો, ભૂલાઈ ગયું તો, ઘણું બધું બની શકે, બરોબર। એટલે ભારતને એટલે એવું કહેવા માંગે છે, ભારતની સામાજિક છે, ભૌગોલિક જે કઈ પરિસ્થિતિ છે, ઇતિહાસને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એવું મુનાસિબ લાગ્યું કે આપણું બંધારણ છે કેવું હોવું જોઈએ? હંમેશા લેખિત સ્વરૂપ હોવું જોઈએ, બરોબર। પછી બીજું લક્ષણ, બંધારણનું કદ। બંધારણનું કદ, તો બંધારણનું જે કદ છે, હવે ટોટલ આખા બંધારણને કેટલા ભાગની અંદર વહેંચવામાં આવેલું છે? 22 ભાગમાં વહેંચેલું છે બંધારણને, ટોટલ 22 ભાગમાં વહેંચવામાં આવેલું છે। એટલે ટોટલ કેટલા ભાગ છે બંધારણના? 22 ભાગ છે। એમાંથી જોઈએ તો હાલમાં અનુચ્છેદ એટલે કે કલમ કેટલી છે બંધારણમાં? કલમ કેટલી છે? તો કે 395 અનુચ્છેદ
અને હાલમાં જોઈએ તો 461 જેવી છે, 450 ઉપર છે। તો શરૂઆતમાં 9 પરિશિષ્ટ હતા, કેટલા પરિશિષ્ટ હતા? 9 પરિશિષ્ટ। અને હાલમાં કેટલા જોવા મળે છે? 12 પરિશિષ્ટ જોવા મળે છે। કેટલા પરિશિષ્ટ જોવા મળે છે? 12 પરિશિષ્ટ જોવા મળે છે। એટલે બંધારણ જે છે બરોબરી ટોટલ 22 ભાગમાં, આપણે કેમ કોઈ પણ પાઠ્યપુસ્તક લઈએ બરોબર, સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક આપણે લીધું તો આપણે જોયું કે ભાઈ પેજ ફેરવે એટલે 20 યુનિટ છે બરોબર, બીજી કોકનું સામાજિક વિજ્ઞાન બીજા ધોરણ લીધું તો 21 યુનિટ છે, નીચેના ધોરણમાં જાઓ તો 9 યુનિટ છે પહેલા સેમમાં, પછી પાછા બીજા સેમમાં યુનિટ વધી ગયા, પાછા 13 યુનિટ છે, 14 યુનિટ છે। એટલે એ આખું એમાં શું કરેલું છે? ડિવાઈડ કરેલું હોય, શું કરેલું હોય છે? ડિવાઈડ। એમ આપણા ભારતના બંધારણમાં પણ એને શું કરેલું છે? ડિવાઈડ કરેલું છે, ભાગ પાડેલા છે। એવા કેટલા ભાગ છે? તો કે 22। તો આપણે એમ કહી શકાય કે એ બધા અલગ અલગ પ્રકારના શું હશે? યુનિટ હશે। શું હશે? યુનિટ। કેટલા ભાગ? 22 ભાગ। ટોટલ કલમ કેટલી છે એની અંદર? 395 કલમ હતી, હાલમાં કેટલી જોવા મળે છે? 461। 9 પરિશિષ્ટ છે, હાલમાં પરિશિષ્ટ કેટલા જોવા મળે છે? 12 પરિશિષ્ટ। આ બધા જ પરિશિષ્ટ, આ આંકડા બધા જ એટલા જોવા મળે છે, બધા જ કેવા છે? આઈએમપી સવાલ છે। આમાંથી એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયા દેશનું બંધારણ જે છે એ લેખિત નથી? લેખિત નથી તો ઘણા બધા ઓપ્શન આપી દે, કા લેખિત છે બરોબર, તો એમાંથી બ્રિટન આપે, કા ઇઝરાયલ આપે, ત્રણ દેશ બીજા આપી દે, આવું પણ બની શકે। પ્રશ્ન પૂછવાવાળા કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે, આપણે આપણી રીતે તૈયાર જ રહેવાનું બેટા, કે કઈ રીતે પ્રશ્ન પૂછાય એમ, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે આપણે। હું એટલે જ હું તમને કહું છું કે તમે જેટલા બને એટલા વન લાઇનર કાઢો, આમાંથી એક જ લાઈન ની અંદર 4 વાર પ્રશ્ન પૂછાઈ શક્યો હોય તો 4 વાર એમાંથી ને એમાંથી કાઢો, ફેરવી ફેરવીને, ભલે ને થાય આપણે શું વાંધો, ભલે ને 1000 પહોંચી જાય એક યુનિટ ના, પાકા કરવા હેલા પડે ને, એક જ લાઈન માંથી 4 કાઢ્યા હોય તો એને પાકો એક જ કરવાનો હોય, 3 તો ઓટોમેટિકલી આવડતા જ હોય, એ ભલે ને સંખ્યામાં વધારો થાય, ભલે ને 1000 પહોંચે, મુદલ આવડે છે આવડવાનું જ છે ને આપણને, ઓકે। તો આગળ વધીએ, ભારતનું બંધારણ અન્ય દેશો કરતા મોટું અને વિસ્તૃત છે। ભારતનું બંધારણ અન્ય દેશ કરતા મોટું અને વિસ્તૃત છે। તો એનો મતલબ એમ થઈ ગયો કે આખા વિશ્વની અંદર, કેમ કે બીજા અન્ય ગ્રહોમાં કઈ માનવ સજીવ કઈ જોવા મળતી નથી, એટલે આપણે તો વિશ્વ જ બોલીએ ને બરોબર, આખા પૃથ્વી ઉપર જોઈએ તો ભારતનું મોટામાં મોટું બંધારણ કોનું છે? આપણું। મોટું અને વિસ્તૃત કહી દીધું, જો ને ભારતના બંધારણ અન્ય દેશ કરતા આપણું સૌથી મોટા મોટું બંધારણ આપણું જ છે બરોબર, બીજાના આપણા બંધારણ થી કેવા છે? નાના બંધારણ છે, પણ આખા વિશ્વની અંદર આપણું મોટામાં મોટું બંધારણ છે। કેન્દ્ર અને રાજ્ય શાસન વ્યવસ્થા, આંતર સંબંધો, હવે એ બંધારણની અંદર શું કયા કયા શબ્દો છે, કયા કયા જે અનુચ્છેદ જોઈએ છે, એ કઈ કઈ કલમને આધારિત જે શબ્દો આવેલા છે આ એના વિશે વાત છે। જો કેન્દ્ર અને રાજ્ય શાસન વ્યવસ્થા છે, કેન્દ્ર અને રાજ્ય શાસન વ્યવસ્થા બરોબર, એ સમજાવું હમણાં કઈ રીતે, આંતર સંબંધો નેટ લોકોના મૂળભૂત હકો, એટલે ખાલી મૂળભૂત હકો લખું છું, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પછી ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજની સંસ્થા, સ્થાનિક
स्वराज्यनी संस्था लघुमतियों आमा तो घणु बधु आमा समाविष्ट करी शकाय, परंतु आटलू बधु आपणे अंदर डीप मां नथी जता। आ बधु जे छे आपणे नवमा धोरणनी अंदर आ बधु आवी जशे, बधु आवी जाय। केन्द्र अने राज्य शासन व्यवस्था एटले आपणे जे भारत देशनी अंदर शुं छे, बे होय। एक केन्द्र सरकारनो आदेश होय अने आपणे जे राज्यनी अंदर रहेता होय राज्य सरकारे होय छे। भारत ज्यारे आजाद थयो ने त्यारे घणा बधा जे एवा प्रदेशो जे हता ने बरोबर के जे हजी रजवाड़ाओ हता ए भारत देशनी अंदर विलीन करवाना बाकी हता, एटले समग्र भारत नहोतुं हजी। आपणे जे अत्यारमां जे जे समग्र भारत कहीए छीए ने ए समग्र भारत ए समयमां नहोतुं हजी। રજવાડાઓને એક કર્યા, રજવાડાઓને એક કર્યા, અમુક રજવાડાઓએ ના પાડી દીધી, અમુક હજી પ્રદેશો ઉપર યુરોપિયન પ્રજાનું આગમન હતું જ તે, પોર્ટુગીઝ છે, ફ્રેન્ચ છે, આ બધાની જે પ્રજા જે છે બરોબર એ ભારત ઉપર એના ઓલા સત્તાઓ હતી જ તે, અમુક સીમિત હતી પણ હતા, અંગ્રેજ જતા રહ્યા હતા, યુરોપ દેશથી આખો આઝાદ નહોતા થયા જે આપણે બરોબર, એટલે અમુક જે પછી આઝાદી પછી જે યુરોપવાસીઓ ગયા એ બધા કેન્દ્ર શાસિત પ્રદેશમાં લીધા, અને બાકી રાજ્ય વ્યવસ્થા ઘણું બધું અંદર આપણે આવશે એ ભણવામાં, ત્યારે હું તમને તમામ પ્રકારની માહિતી બેટા આપી દઈશ, ઓકે? તો આ બધા જે કઈ શબ્દો છે આ બધા જ શબ્દોનો આપણે અભ્યાસ કરવાનો છે। કેન્દ્ર અને રાજ્ય શાસન વ્યવસ્થા, આંતર સંબંધ, મૂળભૂત હક ફરજ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજની સંસ્થા, લઘુમતી, આ બધા વિશે બધું આવવાનું જ છે આપણે બંધારણમાં। એટલે એમ જ કે આખું બંધારણ જ આપણે શું કરવાનું છે, સમજવાનું છે, ઓકે? આગળ વધીએ, આ બધું આપણે બેટા ભણવાનું જ છે એટલે બહુ ઓલું નહીં। પછી આવે છે ત્રીજું લક્ષણ, એક જ નાગરિકત્વ, એક જ નાગરિકત્વ બરોબર, એક જ નાગરિકત્વ ભારત દેશની અંદર બરોબર, એક જ નાગરિકત્વ છે। પેલા હતું બરોબર, પેલા જમ્મુ કાશ્મીર જે છે એ કલમ નંબર 370 ત્યાં હતી, એના કારણે બરોબર જેમ ભારતનું બંધારણ કહેવાતું એમ જમ્મુ કાશ્મીરનું અમુક એ 370 મુજબનું અલગ બંધારણ હતું। ભારત આપણે નેશનાલિટી હંમેશા શું કહીએ, ભારતીય કહીએ ને, એમ જમ્મુ કાશ્મીર વાળા ભારતીય તો કહેતા જ તે, પણ એ લોકોની સ્પેશિયલ એક હતું એનું બરોબર, એટલે એ લોકોને એક આખો અલગ જ તે આખો દરજ્જો આપવામાં આવ્યો બંધારણમાં। એટલે જો આમાં આવશે પણ આપણે એને ધ્યાનમાં નથી લેવાનું। ભારતમાં વસવાટ કરતો નાગરિક ફક્ત એક જ નાગરિકત્વ ધરાવે છે। ભારતમાં વસવાટ કરતો નાગરિક એક જ નાગરિકત્વ ધરાવે છે। ભારતની અંદર તમે ક્યાંય પણ તમે જાઓ તો તમે માની લો કે આપણે ગુજરાતની અંદર ઘણા બધા આપણા પરિવારમાંથી એવા હશે, જો ન હોય તો આપણા આડોશી પાડોશી કે ક્યાંક ને ઘણી બધી રીતે આપણે સાંભળેલું હશે કે અન્ય રાજ્યની અંદર જે છે એ કમાવા માટે ગયેલા હોય છે, નોકરી ત્યાં મળેલી હોય છે। જો આઈટી ફિલ્ડની વાત કરીએ આપણે તો આઈટી ફિલ્ડમાં સૌથી પુષ્કળ જે ક્રેશ કહેવાય ને બરોબર એ સિલિકોન વેલી એટલે શું, બેંગ્લોર આઈટી ક્ષેત્રનો વિશાળ જ્ઞાત આઈટી ક્ષેત્રનો શું થયેલો છે, વિકાસ થયેલો છે, બધી જગ્યાએ જોવા મળે, હાલ આપણા ગુજરાતમાં જોવા મળે છે, એવું નથી હું કહેતો, પણ સૌથી વધુ પુષ્કળ પ્રમાણના જે વેકેન્સી હોય ને તો એ ક્યાં હોય છે, બેંગ્લોરમાં। આઈટી એટલે શું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
આપણે જે મોબાઈલની અંદર જે આપણે તમે જે જોઈ રહ્યા છો બરોબર કોઈ પણ પ્રકારની એપ્લિકેશનો એ કોણ બનાવે છે આઈટી વાળા બનાવે છે કોઈ પણ સોફ્ટવેર હોય છે કોઈ પણ એપ્લિકેશન ગેમ ને આ બધું જ કોણ છે આઈટી ફિલ્ડનું જ હોય છે મોબાઈલ એટલે ટેકનિકલ ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ એ ક્યાં થયેલો છે તો કે બેંગ્લોરની અંદર એટલે એને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે તો આ એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ જાઓ છો તો તમને એમ કહેવામાં આવે છે ભાઈ તમે ક્યાંના છો તો એ આપણે એમ કહે અમે ગુજરાતના છીએ તો એ આપણને એમ કહે છે ભાઈ તમે તો ભાઈ અહીંયા તો તમારે નો વેપાર કરાયો એવું કેસ નથી કહેવામાં આવતું નેશનાલિટી આપણી કઈ લાગે ભારતીય લાગે ગુજરાતના વ્યક્તિ હોય ને તો આપણે એમ કહીને તમે નેશનાલિટી કહી તો કે ભારતીય તમિલનાડુથી કહે ને તો નેશનાલિટી ભારતીય એમ પૂર્વમાં વિયા જાઓ તો મેઘાલયમાં જાઓ જૈન તમે કહો ને તમારી નેશનાલિટી કહી તો ભારતીય જ કહેશે એમ જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ જે તમે લઈ લો ભારતની તમામ વિસ્તારોની અંદર રહેનાર વ્યક્તિને જે નેશનાલિટી હંમેશા શું લાગે છે ભારતીય તે લાગે છે એટલે ભારતમાં વસવાટ કરતો નાગરિક ફક્ત એક જ નાગરિકત્વ ધરાવે છે સમજાઈ ગયું આગળ વધીએ જમ્મુ કાશ્મીર રાજ્યના નાગરિકોને જો પેલા હતું આ જો એ હતું એટલે આપણે ખાલી આ યાદ નથી રાખવાનું લખતા નહીં તમે લોકો બરોબર પહેલા હતું એમ લખું છું પહેલા જમ્મુ કાશ્મીરમાં બેવડું નાગરિકત્વ હતું પહેલા જમ્મુ કાશ્મીરમાં બેવડું નાગરિકત્વ હતું જ્યારથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી તે પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સામેલ કર્યા છે તો પેલા શું હતું જમ્મુ કાશ્મીર જે છે બરોબર એ રાજ્ય હતું પેલા ભારતના જે છે ને 29 રાજ્યો હતા કેટલા રાજ્ય હતા 29 હવે કેટલા છે 28 કારણ કે જમ્મુ કાશ્મીર એ રાજ્ય હતું પેલા બરોબર તો રાજ્યની વિધાનસભા હોય દરેક રાજ્યની વિધાનસભા હોય એમ આપણા ગુજરાત રાજ્યની પણ વિધાનસભા હોય હોય અને હોય જ વિધાન પરિષદ છે એ હોવું જરૂરી નથી એ રાજ્ય ઉપર આધાર રાખે છે બાકી વિધાનસભા હોય હોય અને હોય જ તે કારણ કે રાજ્યની વ્યવસ્થા હોય કે ન હોય આપણે કેમ જોયું અહીંયા કેન્દ્ર અને રાજ્ય શાસન વ્યવસ્થા તો કેન્દ્ર સરકાર તો હોય તે પણ રાજ્ય શાસનની જે અલગ પ્રકારના નિયમો હોય કે ન હોય એટલા માટે તેનું નાનું કેન્દ્ર સરકારનું નાનું સ્વરૂપ આપેલું છે રાજ્યનું જેમ કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન હોય છે તો એમ રાજ્યની અંદર મુખ્યમંત્રી કહેવાય હોદ્દા એક જ તે ઓલા આખા ભારતના કહેવાય આ એક રાજ્યના કહેવાય સમજાણું હા તો એ રીતે જમ્મુ કાશ્મીર પહેલા શું હતું રાજ્ય હતું વિધાનસભા હતી પરંતુ ઘણા એ કલમ નંબર 370 જે છે એ બહુ અત્યારે તો રદ થઈ ગઈ છે બરોબર પણ બહુ ખતરનાક હતી એવું કહેવામાં આવતું એના નિયમો બહુ અઘરા હતા એના નિયમો બહુ અઘરા હતા અત્યારે જે છે જમ્મુ કાશ્મીરના લોકોને અત્યારે ગમ્યું કે જેથી કરીને કલમ નંબર 370 હટી ગઈ બરોબર અને કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા એટલે જેથી કરીને ભારત સરકાર છે એ પરફેક્ટ નિર્ણય લઈ શકે બાકી અમુક સરકાર જે છે ને અમુક નિર્ણયો જો લેવા હોય બરોબર તો રાજ્યની વિધાનસભાની પરમિશન હોવી જરૂરી હોય છે બરોબર આ તો અલગ જ એમનું બંધારણ હતું જમ્મુ કાશ્મીર એટલે બેવડું નાગરિકત્વ એમને આપેલું હતું એક ભારતીય હોવાનું તો હોય જ તે પણ જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ એને આપવામાં આવતું હતું બરોબર તો આ રીતે જે છે એ ધીમે ધીમે કરતું એ પણ શું થઈ ગયું આખું દૂર થઈ ગયું અને એમ થશે કે ભાઈ શું હતું કલમ નંબર 370 માં
ઘણું બધું એવું હતું કે જમ્મુ કાશ્મીર ને બેવડું નાગરિકત્વ તે શા માટે, તો હાવ ટૂંકમાં તમને માહિતી આપી દઉં એટલે તમને ઝડપથી માહિતી મળી જાય. તો હતું એવું કે ભારત દેશ આઝાદ થઈ ગયો 1947માં. હજી આપણું બંધારણ બનવાની પ્રક્રિયાની શું હતી, શરૂઆત જ હતી. 9 ડિસેમ્બર 1946 ના રોજ મેં પહેલા પ્રશ્ન મૂક્યો એનો જવાબ હવે આવ્યો. બરોબર, આ બંધારણ છે એની શું થઈ ગઈ, શરૂઆત થઈ ઘડવાની. પણ ભારત દેશ આઝાદ થઈ ગયો, તો ભારત દેશ આઝાદ થઈ ગયો ભારત દેશની અંદર તો ઘણા બધા રજવાડાઓ હતા, 562 રજવાડા હતા. એ બધાને એક તો કરવાના ને, કારણ કે વિચાર એવો હતો કે શાસન વ્યવસ્થા છે ને એક જ ઓલામાંથી થવું પડે. એ કયું આપ્યું, હાલમાં કહેવાય કેન્દ્ર સરકારે, એટલે કેન્દ્ર સરકાર જો નિર્ણય લે, કેન્દ્ર સરકાર એટલે સંસદ આપણે જેને કહીએ, સંસદમાંથી જે કાંઈ નિર્ણયો લેવાયેલા હોય સમગ્ર ભારત દેશને માનવા પડે છે, સમગ્ર ભારત દેશને માનવા પડે. તો એમાં બધા જ રજવાડાઓને માઉન્ટ બેટન યોજના આવી. માઉન્ટ બેટન યોજના અનુસાર એવું રજવાડાને કહેવામાં આવ્યું કે તમારે જે છે બરોબર અખંડ ભારતના બે ભાગ પડવાના હતા, એક ભારત અને એક પાકિસ્તાન. તો ભારત અને પાકિસ્તાન જે બે ભાગ પડવાના હતા, એ ભારત દેશ આઝાદ ન થયો એ પહેલાના ઘણા બધા એવા પ્રશ્નો હતા કે અમુક રજવાડા જે છે બરોબર એ જોડાયેલા ન હતા ભારતમાં. ગુજરાતની અંદર જે જૂનાગઢ જે છે બરોબર એ ક્યાં ભળવું તો એમને પાકિસ્તાન, કારણ કે જૂનાગઢનો જે નવાબ હતો મોહમ્મદ ખાન એમનું નામ હતું, એમને પાકિસ્તાન સાથે ભળવું હતું. જમ્મુ કાશ્મીરની અંદર ડોંગરા વંશનું શાસન આવતું હતું. કયા વંશનું, ડોંગરા વંશનું. આ ડોંગરા વંશના શાસનના રાજાનું નામ હતું હરિસિંહ. બરોબર, એને સ્વતંત્ર રહેવું હતું, નહીં ભારતમાં જોડાવું હતું નહીં પાકિસ્તાનમાં જોડાવું હતું. હૈદરાબાદનો નિઝામ હતો એને સ્વતંત્ર રહેવું હતું, ભારતમાં નહોતું જોડાવું પાકિસ્તાનમાં નહોતું જોડાવું. પછી જે કાંઈ ઘટના બની હતી, ખાલી આપણે જમ્મુ કાશ્મીરની અત્યારે વાત છે એટલે જમ્મુ કાશ્મીરની વાત કરું, બાકી આગળના જ્યારે આપણે યુનિટ ભણશું ત્યારે તમારે આવશે ઇતિહાસની અંદર ભણવામાં. તો જમ્મુ કાશ્મીરની અંદર હરિસિંહ નામના રાજા જે હતા બરોબર, એના ઉત્તર વાયવ્ય દિશાએથી જો આપણે વાત કરીએ તો પાકિસ્તાન લોકોએ ત્યાં આક્રમણની શરૂઆત કરી દીધેલી. એ લોકોને ખબર પડી ગઈ કે આને સ્વતંત્ર રહ્યો એટલે ત્યાંથી દબાણની શું થઈ ગઈ શરૂઆત. એટલે હરિસિંહે તાત્કાલિક ધોરણે ભારત સરકાર પાસે જે છે એમાં મદદની માંગણી કરી. એટલે એમણે મદદની માંગણી કરી એટલે હરિસિંહ એટલે એમને કહેવામાં આવ્યું ભાઈ તમે ખતપત્ર ઉપર સહી કરી દો બરોબર, કે ભાઈ તમે ભારતની સાથે જોડાવ છો બરોબર એટલા એટલે અમે તમને મદદ કરશું. એટલે તાત્કાલિક ધોરણે છે એ સહી કરે છે, એટલે જમ્મુ કાશ્મીર જે ભારત સાથે જોડાઈ જાય છે. અને આ પાકિસ્તાનથી જે હુમલો જે થતો હતો બરોબર, એ પ્રદેશ ઘણો બધો એ લોકોએ કવર કરી લીધેલો. પછી એમાં થયું એવું કે જ્યાં સુધી કવર થઈ ગયો ને એમાં પીઓકે તરીકે ઓળખાણું, પાકિસ્તાન ઓક્યુપેટ કાશ્મીર કયા તરીકે ઓળખાણું હતું, પાકિસ્તાન ઓક્યુપેટ કાશ્મીર તરીકે ઓળખાય છે, જે હાલમાં પણ એક શું રહી ગયો, મુદ્દો રહી ગયેલો છે. કારણ કે પછી તમારે 8મા ધોરણની અંદર આવી ગયું સંયુક્ત રાષ્ટ્રસંઘ, એમાં આંતરરાષ્ટ્રીય અદાલત બરોબર આ પ્રશ્ન ક્યાં જતો રહ્યો ત્યાં, એટલે સ્ટે લાગી ગયો હમણાં કાંઈ બાબતની. એટલે આવી જે ઘટના જે છે એમાં બનેલી હતી. પછી આપણે આગળ વધીએ તો અમેરિકામાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ છે. અમેરિકામાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ ધરાવે છે. બરોબર, એમાં કયું, યુએસએ, એક યુએસએનું હોય યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા બરોબર એક, અને પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય એક, અને બીજું પોતે જે રાજ્યમાં વસવાટ કરતા હોય તે. બરોબર, એટલે કેવું નાગરિકત્વ, ડબલ નાગરિકત્વ ધરાવે છે.
तो आ रीते छे बरोबर ए एकज नागरिकत्व जे छे भारत नी अंदर जोवा मळे छे अने अमेरिका मां केवुं नागरिकत्व जोवा मळे छे बेवडुं नागरिकत्व छे एक जे देश मां रहे छे ते अने एक बीजुं नागरिकत्व के जे ते राज्य नी अंदर जे वसवाट करे छे बरोबर ए राज्य ने आधीन के लोको चालता होय छे तो आ छे बंधारण ना त्रण लक्षणो जोईए लिखित दस्तावेज बरोबर ब्रिटन अने इजरायल सिवाय जो वात करीए तो बाकी बधाज अन्य देशों नी अंदर लोकशाही देशों मा लिखित बंधारण जोवा मळे छे अने लोकशाही एटले शुं विस्तृत शब्द छे बो बरोबर एक लेक्चर आपणो एमां आपणे काढेलो छे कारण के आटली बधी मोटी माहिती जे छे लोकशाही शब्द बहु नाम केवुं चार शब्द चार अक्षर छे खाली एमां परंतु घणुं बधुं कही जाय छे लोकशाही ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ અને ઇતિહાસને ધ્યાનમાં રાખીએ તો લેખિત સ્વરૂપ રાખવું એવું શું થયું મુનાસિબ સાબિત થયું હતું બરોબર એટલે આપણું ભારતનું બંધારણ કયું છે લેખિત દસ્તાવેજ રાખવામાં આવેલું છે બંધારણના કદની વાત કરીએ તો ભારતના બંધારણને ટોટલ 22 ભાગની અંદર વહેંચવામાં આવેલું છે બરોબર આ 22 ભાગની અંદર અનુચ્છેદની વાત કરીએ કલમની વાત કરીએ તો 355 બરોબર એ અનુચ્છેદ છે હાલમાં જોઈએ તો 450 ઉપર 461 સુધીની જે છે કલમ એમ જોઈલી છે 9 પરિશિષ્ટ છે હાલમાં જોઈએ તો 12 પરિશિષ્ટ જોવા મળે છે ભારતનું બંધારણ અન્ય દેશ કરતાં મોટું અને વિસ્તૃત બંધારણ છે તો આમાંથી પ્રશ્ન પૂછાય છે કે આમાંથી કોઈ પણ રીતે હાલમાં હાલનું નહીં પૂછાય યાદ રાખજો હાલનું નથી પૂછાતું બંધારણમાં કેટલા અનુચ્છેદ આપવામાં આવેલા છે તો આપણે ટેક્સ્ટ બુકમાં જે આપેલા એ જ આપણે લખવાના કેન્દ્ર અને રાજ્ય વ્યવસ્થા જોઈએ બરોબર તેના વિશેની વાત છે આંતર સંબંધો એટલે કેન્દ્ર અને રાજ્ય 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 વચ્ચેના આંતર સંબંધોની વાત છે આપણને જે હક આપવામાં આવેલા છે એ છીનવાવાનો જોઈએ એવું બંધારણમાં લખેલું છે આપણી જે ફરજો છે એ આપણે અદા કરવી જોઈએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે રાજ્ય છે એને કેવા કેવા રસ્તાઓ અપનાવવા જોઈએ કે જેથી કરીને વ્યક્તિનો સર્વતોમુખી વિકાસ થાય બરોબર એવા સિદ્ધાંતો જે આપેલા છે એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે પછી ન્યાયતંત્ર છે તો આખું યુનિટ જ છે આપણે ભણવાના છે ચૂંટણી પંચ એ પણ આખું યુનિટ છે આપણે ભણવાના છે સ્થાનિક સ્વરાજની સંસ્થા એ પણ આપણે ભણવાના છે સ્થાનિક સ્વરાજ એટલે જ્યાં આપણે રહીએ છીએ તેને સ્થાનિક કહેવાય જે સંસ્થા આપણે આજુબાજુમાં જે શાસન ભોગવતા હોય એને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહેવાય ભાઈ વહીવટ કઈ રીતે ચાલે છે ચાલે ને ભાઈ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત આવું બધું એ બધું શેમાં આવે છે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આવે છે લઘુમતીઓ ને બધું આપણે આગળ ભણવાના છીએ તો આ હતા બંધારણના જે છે ત્રણ લક્ષણ તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ અસ્તુ આવજો બરોબર એકી કે તમારે ખાસ વન લાઇનર કાઢી નાખજો આમાંથી જેટલા વન લાઇનર નીકળશે એટલા આપણા માટે અગત્યનું રહેશે આવજો મિત્રો